नमस्कार दोस्तों, योगायरु चैनल में आपनु हार्दिक स्वागत छे। दोस्तों, पतंजलि ऋषि योग सूत्र नी अंदर बात करे छे कि नाभि चक्रे काय व्यूह ज्ञानम, के जे लोको पोतानी नाभि ने संतुलित राखे छे अथवा तो जे लोको नाभि मा पोतानु ध्यान केन्द्रित करे छे ए लोकोनी काया हमेशा निरामय रहे छे, ए लोकोनु शरीर हमेशा निरामय रहे छे। दोस्तों, हठ योगनी अंदर पण एवुं कहेवामां आव्युं छे कि आपड़ा शरीर नी अंदर 72,000 नाड़ीओ के जे आपड़ा शरीर नी अंदर एनर्जीनुं संचालन करे छे, एनर्जी पहोंचाड़वानुं काम करे छे, ए 72,000 नाड़ीओ एमांथी मोटा भागनी नाड़ीओ ए आपड़ा नाभि केन्द्रनी अंदरथी पसार थाय छे। आ नाभि केन्द्रने मणिपुर चक्र पण कहेवामां आवे छे। दोस्तों, आपणे घणा बधा योगीओ महापुरुषो जोया छे કે એ યોગીઓ પોતાના નાભિ ચક્રને એક્ટિવ કરે છે, મણિપુર ચક્રને એક્ટિવ કરે છે। મણિપુર ચક્રને એક્ટિવ કરવાથી શરીરની અંદર એનર્જીનું સારી રીતે સંચાલન થાય છે, એનર્જી સારી રીતે સંગ્રહિત થાય છે અને ઘણા બધા રોગોમાં આ એનર્જી, આ નાભિ ચક્ર આપણને મદદરૂપ થતું હોય છે। પરંતુ આજે મોટા ભાગના લોકોની આ નાભિ ચક્ર એ અસંતુલિત થઈ ગયું છે। નાભિ ચક્ર અસંતુલિત થાય એના લીધે ઘણા બધા રોગો થવાની શક્યતા છે, પરંતુ આજે આપણે એના ઉપર ચર્ચા નહીં કરીએ। પરંતુ આ નાભિ ચક્રને કઈ રીતે બેલેન્સમાં રાખી અને આપણા શરીરની અંદર ઉર્જાનું સારી રીતે સંચાલન કરીએ, ઉર્જાનું નિર્માણ કરીએ અને આપણા શરીરને કઈ રીતે આપણે યોગ્ય દિશામાં નિરોગી બનાવીએ એ ઉપર આજે હું તમને વાત કરવાનો છું। તો વિડીયોને અંત સુધી જોજો। દોસ્તો, આ નાભિ ચક્રને આપણે સંતુલિત રાખવા માટે એવા કેટલાક આસનો કરવાના છે અને કેટલીક યોગિક ટિપ્સ આની અંદર આપણે ઉમેરવાની છે। તો સૌ પ્રથમ આ નાભિને આપણે કેન્દ્રમાં રાખવા માટે મંડુકાસન કરીશું। મંડુકાસન માટે આપણે આવી રીતે વજ્રાસનમાં બેસી જઈએ। વજ્રાસનમાં બેસી અને સૌ પ્રથમ શ્વાસ અંદર ભરીએ। શ્વાસ અંદર ભરી ત્યારબાદ આવી રીતે સ્થિતિ લઈ અને હાથને આવી રીતે મુઠ્ઠી વાળી અને આવી રીતે નાભી ચક્ર પાસે રાખીએ અને શ્વાસ છોડતા 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 ધીમે 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 આગળ વધીએ। આવું આપણે 10-12 વખત કરવાનું છે। આવી રીતે કરવાથી આપણું નાભિ ચક્ર સારી રીતે સંતુલિત રહેશે। તો આવી રીતે કરીએ। દોસ્તો, નાભિ ચક્રને બેલેન્સમાં રાખવા માટે આવી રીતે આપણે હાથની સ્થિતિ રાખી લઈએ અને ત્યારબાદ એને નાભિ ઉપર રાખી અને નાભિ ઉપર આવી રીતે સૂતા 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 ગોળ 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 ઘુમાવીએ। આવું આપણે 30-40 વખત ઘુમાવીશું એટલે આપણું નાભિ ચક્ર બેલેન્સમાં આવી જશે। આવી રીતે કરીશું એટલે દોસ્તો, બીજી આપણે નાભિ ચિકિત્સા કરવાની છે। નાભિ ચિકિત્સા અઘરી નથી, તમે ઘરે પણ કરી શકો છો। નાભિ ચિકિત્સાની અંદર આપણે કોપરેલ તેલ, તલનું તેલ અથવા દેશી ગાયનું ઘી અથવા એરડિયું આપણે નાભિમાં લગાડી શકીએ છીએ। એના માટે 2-3 ટીપા જેટલું દેશી ગાયનું ઘી આપણે નાભિની અંદર ઉમેરી અને ત્યારબાદ આવી રીતે ક્લોકવાઇઝ મસાજ કરી શકીએ છીએ અને આ મસાજની અંદર પણ ખૂબ જ ફાયદો થશે। જેમને પિત્તની તકલીફ છે, કબજિયાતની તકલીફ છે, એ બધા જ દેશી ગાયના ઘીના ટીપા નાભિની અંદર નાખી અને ત્યારબાદ મસાજ કરશે તો તેમની કબજિયાત પણ દૂર થશે। જે લોકોને વાયુ ખૂબ જ બને છે, વાયુનું પ્રમાણ વધારે છે, એ લોકો તલના તેલના ટીપા નાખી શકે છે। જે લોકોના શરીરની અંદર ગરમીનું પ્રમાણ ઓછું છે, જે લોકોને ઠંડી વધારે લાગે છે, એ લોકો સરસવના તેલના ટીપા નાખીને આવી રીતે મસાજ કરી શકે છે અને જે લોકોને કબજિયાત ખૂબ જ રહે છે, જે લોકોને ઘૂંટણનો દુખાવો ખૂબ જ રહે છે, એ લોકો પણ એરડિયું નાખી અને આવી રીતે મસાજ કરી શકે છે। આવી રીતે મસાજ કરવાથી નાભિ ચક્ર સારી રીતે એક્ટિવ થાય છે। દોસ્તો, આપણે ઘણી બધી વખત જોયું છે કે જે લોકો પુરુષો છે એ લોકો જે ગંજી પહેરતા હોય છે
તો ગંજી પહેરે છે, ગંજી જ્યારે નીકાળે છે, ગંજી કાઢે છે ત્યારે નાભીમાં ગંજીના થોડાક રેસા જામી જતા હોય છે। ઘણા બધા આપણે પુરુષોમાં એવું જોયું છે। અને જે લોકો ગંજી નથી પહેરતા એ લોકોની નાભી તમે જોજો, તો નાભી એ કોઈપણ પદાર્થને એના રેડિયેશનની અંદર ખેંચતી હોય છે। તો તમે જોયું હશે કે જે લોકો ગંજી નથી પહેરતા તો એ લોકોની નાભીની અંદર થોડો થોડો મેલ જામી જતો હોય છે। તો નાભી છે એ બધું જ ખેંચવાનું કામ કરે છે। એટલા માટે તમે નાભી ચિકિત્સા કરીને આવી રીતે મેં જેમ વાત કરી એ પ્રમાણે ઘી અને તેલનો ઉપયોગ કરશો તો હું તમને 100% ગેરંટી આપું છું કે તમારા 95% પ્રશ્નો હળવા થઈ જશે। તો આવી રીતે આપણા નાભીને સારી રીતે કેન્દ્રમાં રાખીએ, નાભીની ચિકિત્સા કરીએ અને સાથે સાથે મંડુકાસન જેવા આસનો કરીશું તો આપણી નાભી સારી રીતે એક્ટિવ રહેશે અને આપણા શરીરની અંદર પણ ઉર્જાનો સંચાર થશે। તો દોસ્તો, તમારા મિત્રો સંબંધીઓ સુધી આ માહિતી ખાસ પહોંચાડજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન બટન દબાવવાનું તો ભૂલશો તો નહીં જ। નમસ્કાર।